वंदे मातरम बाळको, हवे आपणे स्टेप 3 सुधीनुं पुनरावर्तन करी गया। हवे आगळना वीडियोमां हवे तो आपणे करीशुं स्टेप 4 नुं पुनरावर्तन। बराबर, आगळ आपणे पुस्तकमां भणी गया, पण हवे आपणे नोटबुकमां एनुं पुनरावर्तन करीए छीए। तो स्टेप 4 नुं पुनरावर्तन करीशुं, मूळाक्षर S થી Z। तो सौ प्रथम तमारे अहीं विषय लखवानुं छे, विषयांग लखवानुं छे, तारीख लखवानी छे अने वार लखवानो छे। तमारी नोटबुक पण तमे सरस आवी ज रीते बनावीने लखजो। बराबर, पण अत्यारे तमारे कई लखवानुं नथी, समझवानुं छे। तो विषय तो अहीं लखीशुं आपणे अंग्रेजी। बराबर, अने विषयांगमां लखवानुं छे स्टेप 4, मूळाक्षर S થી Z। तारीखमां जे तारीखे तमे होमवर्क करो તે તારીખ લખવાની અને જે વાર હોય તે વારનું નામ અહીં લખી દેવાનું। બરાબર, હવે જુઓ પ્રશ્ન 1, નીચેના મૂળાક્ષરો જોઈને લખો। આપણે આગળ બધા જ મૂળાક્ષર લખી ગયા, તે પ્રમાણે અહીં પણ ખાના પાડીને સરસ આ રીતે મૂળાક્ષર લખીશું મિત્રો। તો બોલતા બોલતા આપણે અહીં સરસ ખાના પાડીને તમારે પણ લખવાના છે। અત્યારે લખવાનું નથી, અત્યારે સમજવાનું છે, પછી વિડિયો જોઈને સારા અક્ષરે મમ્મીની બાજુમાં બેસીને લખવાનું છે। બરાબર, તો જુઓ આપણે શીખી ગયા છીએ મૂળાક્ષરો કેટલી લીટીમાં કયો મૂળાક્ષર લખાય તે। તો આપણે અહીં તેનું પુનરાવર્તન કરીશું। તો અહીં આપેલો છે S, તો અહીં લખીશું પહેલી ABCD નો S આ પ્રમાણે, અને બાજુમાં લખીશું બીજી ABCD નો S આ પ્રમાણે, અને નીચે ઉચ્ચાર લખીશું S। હવે જુઓ અહીં પહેલી ABCD નો T આપેલો છે, તો અહીં આપણે લખીશું T। અહીં બીજી ABCD નો T આપેલો છે, તો અહીં લખીશું T અને ઉચ્ચાર લખીશું T। T પછી આવે U, તો પહેલી ABCD નો U અહીં લખીશું અને બીજી ABCD નો U આપણે અહીં બાજુમાં લખીશું અને ઉચ્ચાર લખીશું U। U પછી આવે V, તો અહીં પહેલી ABCD નો V, બાજુમાં બીજી ABCD નો V અને ઉચ્ચાર લખી દેવાનો V। પછી V પછી આવે W, તો અહીં લખીશું આપણે પહેલી ABCD નું W અને બાજુમાં લખીશું બીજી ABCD નું W અને નીચે ઉચ્ચાર લખીશું W। W પછી આવે X, તો અહીં લખીશું પહેલી ABCD નો X આ પ્રમાણે અને બીજી ABCD નો X આ પ્રમાણે અને અહીં ઉચ્ચાર લખીશું X। X પછી આવે Y, તો અહીં પહેલી ABCD નો Y લખીશું, બાજુમાં બીજી ABCD નો Y લખીશું અને નીચે ઉચ્ચાર લખીશું વાય। વાય પછી આવે ઝેડ, તો અહીં પહેલી ABCD નો ઝેડ આ પ્રમાણે લખીશું અને બાજુમાં બીજી ABCD નો ઝેડ, નીચે ઉચ્ચાર લખીશું ઝેડ। બરાબર મિત્રો, હવે જુઓ પ્રશ્ન 2, પહેલી ABCD ના મૂળાક્ષર સામે બીજી ABCD ના મૂળાક્ષર લખો। અહીં આપણને પહેલી ABCD ના મૂળાક્ષરો આપેલા છે, તેની સામે આપણે બીજી ABCD ના મૂળાક્ષરો લખવાના છે। તમારે પણ ખાના પાડીને આ પ્રમાણે લખવાના છે અને પછી સામે લખવાના છે જે જવાબ હોય તે। બરાબર, તો જો અહીં પહેલી ABCD નો S આપેલો છે, તેની સામે આપણે બીજી ABCD નો મૂળાક્ષર S આ પ્રમાણે લખીશું। પછી S પછી અહીં T આપેલો છે, તો અહીં બીજી ABCD નો T લખીશું। U આપેલો છે, તો અહીં બીજી ABCD નો U લખીશું। V આપેલો છે, તો અહીં બીજી ABCD નો V આ પ્રમાણે લખીશું। W આપેલો છે, તો અહીં આપણે બીજી ABCD નો W લખીશું। X આપેલો છે, તો અહીં બીજી ABCD નો X લખીશું। Y આપેલો છે, તો અહીં બીજી ABCD નો Y લખીશું। ઝેડ આપેલો છે, તો અહીં બીજી ABCD નો ઝેડ લખીશું। તમારે પણ આ રીતે ખાના પાડીને સરસ અક્ષરે લખવાનું છે।
હવે જો પ્રશ્ન 3 બીજી એબીસીડી માં ખૂટતા મૂળાક્ષર લખો અહીં બીજી એબીસીડી માં જે મૂળાક્ષર ખૂટે છે તે આપણે લખી દેશું તમારે પણ લખવાનું છે પણ અત્યારે લખવાનું નથી સમજવાનું છે અને આ પ્રમાણે સરસ મારા જેવા જ ખાના પાડીને તમે પણ નોટબુક બનાવજો બનાવશો ને મિત્રો હા તો જુઓ અહીં આપેલો છે એસ એસ પછી શું આવે એસ ટી બરાબર તો અહીં આપણે લખીશું ટી પણ બીજી એબીસીડી નું કીધેલું છે ને અહીં સૂચનામાં તો આપણે બીજી એબીસીડી ના જ મૂળાક્ષર લખવાના છે એસ ટી પછી અહીં આવશે યુ વી આપેલો છે ડબલ્યુ આપેલો છે ડબલ્યુ પછી આવે એક્સ પછી વાય આપેલો છે તો વાય પછી આવે ઝેડ બરાબર તો એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ને ઝેડ બરાબર હવે જુઓ પ્રશ્ન 4 આપેલા મૂળાક્ષરમાં પહેલાનો મૂળાક્ષર લખો તો જુઓ અહીં આપણને જે મૂળાક્ષરો આપેલા છે તેની પહેલાનો મૂળાક્ષર આપણે અહીં લખવાનો છે બરાબર તો જુઓ અહીં આપણને ટી આપેલો છે તો આપણે ટી પહેલાનો મૂળાક્ષર કયો આવે મિત્રો તે આપણે બોલીને લખીશું તો ટી પહેલા આવે અહીં એસ બરાબર તો અહીં આપણે આ વાતનું ધ્યાન રાખવાનું છે જો બીજી એબીસીડીનો મૂળાક્ષર આપેલો હોય તો બીજી એબીસીડીનો મૂળાક્ષર લખવાનો અને પહેલી એબીસીડીનો હોય તો પહેલી એબીસીડીનો મૂળાક્ષર લખવાનો તો અહીં બીજી એબીસીડીનો ટી આપેલો છે તો અહીં આપણે લખીશું બીજી એબીસીડીનો એસ એસ પછી આવે ટી તો પહેલાનો મૂળાક્ષર છે એસ અહીં પહેલી એબીસીડીનો યુ આપેલો છે તો યુ પહેલા કયો આવે એસ ટી યુ તો અહીં આપણે પહેલી એબીસીડીનો ટી આ પ્રમાણે લખીશું પછી આપેલો છે બીજી એબીસીડીનો એસ બરાબર મિત્રો તો એસ પહેલા આવશે આર તો અહીં લખીશું આપણે બીજી એબીસીડીનો આર આ પ્રમાણે પછી જુઓ અહીં આપેલો છે વી તો વી પહેલી એબીસીડીનો આપેલો છે તો વી પહેલા શું આવે મિત્રો એસ ટી યુ વી તો અહીં લખીશું આપણે પહેલી એબીસીડીનો યુ આ પ્રમાણે પછી અહીં આપેલો છે બીજી એબીસીડીનો ડબલ્યુ તો ચાલો બોલો ડબલ્યુ પહેલા કયો મૂળાક્ષર આવશે એસ ટી યુ વી ડબલ્યુ કયો મૂળાક્ષર આવે વી તો અહીં લખીશું બીજી એબીસીડીનો વી અહીં આપેલો છે પહેલી એબીસીડીનો એક્સ તો એક્સ પહેલા કયો આવે મિત્ર મૂળાક્ષર બોલો એસ ટી યુ વી ડબલ્યુ એક્સ એક્સ પહેલા ડબલ્યુ તો અહીં લખીશું આપણે પહેલી એબીસીડીનો ડબલ્યુ અને અહીં આપેલો છે વાય તો બોલો ચાલો વાય પહેલા કયો આવે મૂળાક્ષર બીજી એબીસીડીનો આપેલો છે વાય તો બોલો એસ ટી યુ વી ડબલ્યુ એક્સ ને વાય વાય પહેલા આવે એક્સ તો અહીં લખીશું બીજી એબીસીડીનો એક્સ અહીં આપેલો છે પહેલી એબીસીડીનો ઝેડ તો ઝેડ પહેલા કયો મૂળાક્ષર આવશે ચાલો બોલો એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ને ઝેડ તો અહીં વાય આવે ને ઝેડ પહેલા તો અહીં આપણે પહેલી એબીસીડીનો વાય આ પ્રમાણે લખીશું હવે જુઓ પ્રશ્ન 5 ચોરસમાં આપેલો મૂળાક્ષર શોધી તેના ફરતે ગોળ કરો હવે જુઓ અહીં ચોરસમાં જે મૂળાક્ષર આપેલો હોય તે આ ચોરસની અંદરથી શોધીને આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે તમારે પણ તમારી નોટબુકમાં આવી રીતે સ્કેલની મદદથી સરસ મજાના ચોરસ દોરીને લખવાનું છે હાથથી ચોરસ દોરવાના નથી સ્કેલની મદદથી ચોરસ દોરીને લખવાના બરાબર મિત્રો
तो अहीं पहली एबीसीडी नो टी आपेलो छे, तो अवो टी आ चोरसनी अंदर अहीं आपेलो छे, तो तेना फरते आ प्रमाणे आपणे गोल राउंड करीशु। पछी अहीं बीजो एबीसीडी नो डबल्यू आपेलो छे, आ चोरसनी अंदर डबल्यू अहीं आपेलो छे, तो तेना फरते आ प्रमाणे राउंड करीशु। बीजी एबीसीडी नो एक्स अहीं आपेलो छे, तेवो आ चोरसनी अंदर अहीं आपेलो छे एक्स, तो तेना फरते आ प्रमाणे गोल राउंड करीशु। अहीं झेड आपेलो छे, तो पहली एबीसीडी नो झेड अहीं आपेलो छे, तो तेना फरते आ प्रमाणे राउंड करीशु। अहीं बीजी एबीसीडी नो यू आपेलो छे, तो अहीं आपेलो छे अहीं बीजी एबीसीडी नो यू, तो तेना फरते आ प्रमाणे राउंड करीशु। અહીં પહેલી એબીસીડી નો એસ આપેલો છે, તો આ ચોરસની અંદર અહીં આપેલો છે પહેલી એબીસીડી નો એસ, તો આપણે તેના ફરતે આ પ્રમાણે ગોળ રાઉન્ડ કરીશું। સરસ મજાના સારા અક્ષરે તમારે આવી નોટબુક બનાવીને આવી જ રીતે મૂળાક્ષર ચોરસમાંથી બરાબર જોઈને જ રાઉન્ડ કરી દેવાના છે, બરાબર। હવે જુઓ પ્રશ્ન છ, યોગ્ય જોડકા જોડો। હવે જુઓ મિત્રો, અહીં આપણને આ પ્રમાણે ચોરસમાં મૂળાક્ષરો આપેલા છે પહેલી અને બીજી એબીસીડીના, અને સામે ઉચ્ચાર આપેલા છે। તમારે પણ તમારી નોટબુકમાં સ્કેલની મદદથી આવા સરસ મજાના ચોરસ દોરીને લખવાના છે, અને પછી જ તમારે જોડકા જોડવાના છે। તો જુઓ અહીં આપેલો છે આપણને એસ પહેલી એબીસીડીનો, તો સામે આપણને એસ ઉચ્ચાર અહીં દેખાય છે, તો આપણે સ્કેલની મદદથી આ પ્રમાણે જોડીશું। જોડકા આપણે સ્કેલની મદદથી જ જોડવાના છે। પછી જુઓ અહીં ટી આપેલો છે, તો અહીં ઉચ્ચાર ટી અહીં આપેલો છે, તો આપણે સ્કેલની મદદથી આ પ્રમાણે જોડકા જોડીશું। પછી અહીં વાય આપેલો છે, તો ઉચ્ચાર વાય અહીં દેખાય છે, તો આપણે આ પ્રમાણે જોડીશું। પછી ઝેડ આપેલો છે, તો ઉચ્ચાર ઝેડ અહીં છે, તો આપણે આ પ્રમાણે જોડીશું। બરાબર તમારે અહીં આ ઉચ્ચાર વાંચીને પછી જ મૂળાક્ષર સામે જોડવાના, બરાબર, આ વાતનું ધ્યાન રાખવાનું છે। અને સારા અક્ષરે નોટબુક બનાવવાની છે, સારા અક્ષરે લખવાના છે, અને પછી સ્કેલની મદદથી જ જોડકા જોડવાના, આ વાતનું ધ્યાન રાખવાનું મિત્રો। પછી જુઓ અહીં આપણને પહેલી એબીસીડીના બીજી એબીસીડીના મૂળાક્ષરો, અને અહીં પણ બીજી એબીસીડીના મૂળાક્ષર, તો જે અક્ષર છે તેની સામે સેમ તેવો જ અક્ષર શોધીને આપણે જોડકા જોડીશું, બરાબર મિત્રો। તો અહીં આપણને બીજી એબીસીડી એટલે કે સ્મોલ લેટર્સ ડબલ્યુ દેખાય છે, તેવો અહીં સામે ડબલ્યુ છે, તો આપણે તેને આ પ્રમાણે જોડીશું। પછી અહીં યુ છે, તો અહીં આપણને સામે યુ દેખાય છે, તો યુ સામે યુ આ પ્રમાણે જોડીશું। પછી અહીં એક્સ દેખાય છે, તો અહીં આપણને આ બાજુ એક સામેની બાજુએ દેખાય છે, તો આ પ્રમાણે જોડીશું। અને અહીં વી છે, તો અહીં વી આપેલો છે, તેને આપણે આ પ્રમાણે જોડીશું, બરાબર મિત્રો। તમારે પણ સરસ મજાના આ પ્રમાણે જોડકા જોડવાના છે નોટબુકમાં। હવે જુઓ મિત્રો પ્રશ્ન સાત, યોગ્ય જોડકા જોડો। તમારે પણ આ પ્રમાણે સરસ ખાના પાડીને આવી જ રીતે ચિત્રો દોરવાના છે, મમ્મીને કહેવાનું છે દોરી દે, અથવા તો તમને જેવા આવડે એવા દોરવાના છે, અને નહીતર તો શું કરવાનું છે, આ પ્રમાણે અહીં નામ લખી દેવાનું। પણ જો ચિત્ર દોરતા આપણે શીખવાનું છે, બરાબર મિત્રો, તો આપણને જેવા આવડે એવા ચિત્રો દોરીને જ લખીશું, બરાબર। તમારે પણ આ રીતે સરસ ખાના પાડીને ચિત્રો ઓળખીને પછી આપણે અહીં તેના ઉચ્ચાર સાથે જોડીશું, બરાબર। તો જુઓ
અહીં આપેલું છે છત્રીનું ચિત્ર દેખાય છે ને છત્રીને ઇંગ્લિશમાં શું કહેવાય U for umbrella umbrella એટલે છત્રી તો અહીં આપણને umbrella અહીં ત્રીજા ક્રમે લખેલું દેખાય છે તો આપણે અહીં જોડીશું આ પ્રમાણે સ્કેલની મદદથી બરાબર પછી અહીં આપણને ફૂલદાનીનું ચિત્ર દેખાય છે તો V for વાજ વાજ એટલે ફૂલદાની તો અહીં આપણને ચોથા ક્રમે લખેલું દેખાય છે વાજ તો આપણે અહીં ફૂલદાનીના ચિત્રને વાજને અહીં જોડીશું જુઓ મિત્રો તમારે ઉચ્ચાર ખાસ વાંચવાનો છે અને પછી જ જોડકા જોડવાના છે આ ચિત્ર આપેલું છે તારાનું તો S for સ્ટાર સ્ટાર એટલે તારા તો અહીં સ્ટાર આપણને અહીં પાંચમા ક્રમે દેખાય છે તો અહીં આપણે સ્ટારને જોડીશું આ પ્રમાણે હવે જુઓ મિત્રો અહીં ભમરડાનું ચિત્ર દેખાય છે તો T for ટોપ ટોપ એટલે ભમરડો તો અહીં પહેલા ક્રમે લખેલો છે ટોપ તો આપણે જોડીશું પહેલા ક્રમે ભમરડાના ચિત્રને ટોપ સાથે પછી આ ચિત્ર છે વ્હીલનું તો W for વ્હીલ વ્હીલ એટલે પૈડું તો આમાં આપણને અહીં બીજા ક્રમે વ્હીલ લખેલું દેખાય છે ને મિત્રો તો આપણે અહીં વ્હીલને અહીંયા જોડીશું આ પ્રમાણે બરાબર મિત્રો તમારે પણ આ રીતે સરસ મજાના જોડકા જોડીને સારી નોટબુક બનાવવાની છે અને બધું એથી જેડ એબીસીડીના ઉચ્ચાર અર્થ સ્પેલિંગ બધું જ તમારે બોલવાનું છે બરાબર ને મિત્રો વંદે માતરમ આવજો